અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રયોગ પોતિકાર્ય. વિદ્યાર્થીનીઓ, આજે આપણે પ્રયોગ કરીશું, તો ચાલો જોઈએ. આપણે પ્રયોગ ત્રીજો છે. તારીખ આજે આપણે હાજરી મારવાની છે 13/10/2020. પહેલાં આપણે હેતુ જોઈએ કે પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માનયનની રીતથી થાય છે તે દર્શાવવું. બરાબર, અહીંયા તમને આકૃતિ આપેલી છે. સાધનો પહેલાં આપણે લખી લઈશું, તો સાધનોમાં શું આવશે? પહેલાં આ ચંબુ, એટલે કે ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ. પછી આ ત્રિપાઈ તારની જાળી. બરાબર, પછી આપણે પદાર્થોમાં લખીશું પાણી, પોટેશિયમ પરમેંગેનેટ. બરાબર, હવે આપણે આકૃતિ દોરવાની રહેશે આવી રીતે. પછી પદ્ધતિ લખીશું કે ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો. વિદ્યાર્થીનીઓ, અહીંયા તમને આકૃતિમાં દેખાય છે, તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. શું ભરવાનું છે? પાણી. નંબર 3, તેને ત્રિપાઈ પર મૂકી તેની નીચે બન્સર બર્નર ગોઠવો. ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. વિદ્યાર્થીનીઓ, અહીંયા તમને દેખાય છે કે આને ત્રિપાઈ પર મૂકીને બન્સન બર્નર જે છે તેના વડે ગોઠવવાનું છે, અને આ પાણી સ્થિર થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. પછી નંબર 4, હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો. આની અંદર તમારે પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિક નાખવાના રહેશે, જેથી ચંબુના તળિયે તે બેસી જાય. બરાબર, નંબર 5 જોઈએ. આપણે ચંબુને ગરમ કરો. આપણે મૂકેલું જ છે અહીંયા બર્નર, એના વડે એને ચંબુને ગરમ કરો. પાણી ગરમ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરવાનું છે અને અવલોકન નોંધો. ચલો, અવલોકન કરતાં શું થશે કે ચંબુના તળિયાનો ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. કયા રંગનું થઈ જશે? જાંબલી. હવે તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે, એટલે કે પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે. થોડી વાર પછી બધું પાણી કેવું બની જાય છે? જાંબલી રંગનું બને છે. બરાબર, એટલે કે શું આવશે નિર્ણય? પાણી જે છે તે ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. બરાબર, પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. હવે આગળ આપણે જોઈએ જ્ઞાન ચકાસણીમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. જેમાં પહેલો છે થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે, જે આપણે શીખી ગયા છીએ. કયું પ્રવાહી આવશે? મર્ક્યુરી, એટલે કે પારો, એટલે શીર. અહીંયા આપણે શું લખવાનું રહેશે? સી. બીજું જોઈએ, લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે? અહીંયા લેબોરેટરી પૂછેલું છે, એટલે શું આવશે? -10°C થી 110°C, એટલે ડી લખવાનું રહેશે. આગળ જોઈએ આપણે ત્રીજું, કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે? બરાબર, તો કયા પદાર્થો આવશે? પ્રવાહી અને વાયુ, એટલે આપણે અહીંયા લખીશું ડી. આગળ જોઈએ, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે કોપરનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ શું છે? શું આવશે? સી. સ્ટેનલેસ સ્ટીલ કરતાં કોપર ઉષ્માનું વધુ સુવાહક છે, એટલે આપણે લખીશું સી. હવે આપણે જોઈએ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. અહીંયા તમારે ફક્ત ઉત્તર લખવાના છે. એમાં પહેલો છે, તાપમાનનો એકમ જણાવો, તો શું આવશે? અનસેલ્સિયસ અથવા તો અનસ્ફેરનહિટ, બંને. બરાબર, આગળ જોઈએ, સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્માના પ્રસરણની કઈ રીતને આભારી છે? તો કઈ રીતે આવશે? ઉષ્માનયન. ત્રીજો, પોટેશિયમ પરમેંગેનેટ ઓગાળેલા પાણીનો રંગ જણાવો. આપણે જોઈ કે કયો થઈ જાય છે? જાંબલી રંગ થઈ જાય છે, એટલે જવાબ આવશે જાંબલી. આગળ,
કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? તો કયું પ્રવાહી આવશે? પારો. બરાબર, આ રીતે તમારે પ્રયોગ પોથીની અંદર સુંદર અક્ષરે લખવાનું રહેશે. થેન્ક યુ.